આજે આપણે સમાજશાસ્ત્રમાં ચોથો પ્રકરણ ભણશું, સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન। આગલા વિડિયોમાં આપણે સામાજિક આંતરક્રિયાના બે પ્રકારો ભણ્યા, સ્પર્ધા અને સંઘર્ષ। આજે આપણે ભણશું સામાજિક ગતિશીલતા, એનો અર્થ, લક્ષણો અને એના પ્રકાર। તો સૌથી પહેલા જોઈએ સામાજિક ગતિશીલતાનો અર્થ। સામાજિક ગતિશીલતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જૂથના સ્થાનમાં ફેરફાર થાય તો તેને સામાજિક ગતિશીલતા કહેવાય। એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જૂથના સ્થાનમાં થતા ફેરફારને સામાજિક ગતિશીલતા કહેવાય। દરેક સમાજમાં વસ્તી, આર્થિક, રાજકીય પરિસ્થિતિ કે સામાજિક ફેરફારો થતા જોવા મળે છે। કોઈ પણ સમાજ એવો નથી કે જેમાં સામાજિક ગતિશીલતા ન હોય। દરેક સમાજમાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે અને દરેક સમાજમાં પરિવર્તન જોવા મળે છે। સમાજે જો આગળ વધવું હોય, પોતાનું સાતત્ય જાળવવું હોય તો તેને પરિસ્થિતિઓ સાથે, પરિવર્તનો સાથે અનુકૂલન સાધવું પડે છે। આમ કોઈ પણ વ્યક્તિ કે જૂથના સ્થાનમાં થતા ફેરફારને સામાજિક ગતિશીલતા કહેવાય। સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા સોરોકિન નામના સમાજશાસ્ત્રી આ રીતે આપે છે કે વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનો એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર, એટલે કે સામાજિક ગતિશીલતા। સોરોકિનના મતે કોઈ વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનો એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર, એટલે કે સામાજિક ગતિશીલતા। સામાજિક ગતિશીલતાના લક્ષણો વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય। સામાજિક ગતિશીલતાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। સૌથી પહેલું લક્ષણ છે સાર્વત્રિકતા। સાર્વત્રિકતા દરેક સ્તરવાળા સમાજમાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે। કોઈ પણ સમાજ એવો નથી વિશ્વનો કે જેમાં સામાજિક ગતિશીલતા ન હોય। આર્થિક, સામાજિક, વ્યવસાયિક સ્તરવાળા સમાજમાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે। દાખલા તરીકે આપણા ભારતમાં જે જ્ઞાતિ વ્યવસ્થા છે એમાં પહેલા અમુક જ્ઞાતિઓનું સ્થાન ખૂબ નીચું હતું, પરંતુ હવે એ જ્ઞાતિઓનું સ્થાન ઊંચું આવ્યું છે। તો આમ આપણા ભારતમાં દરેક સમાજમાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે, એટલે કે એ સાર્વત્રિક છે, બધે જોવા મળે છે। બીજો પ્રકાર છે માત્રામાં તફાવત। વિશ્વના દરેક સમાજમાં સામાજિક ગતિશીલતાની માત્રા એક સરખી જોવા મળતી નથી। કોઈ એક જ સમાજમાં જુદા જુદા સમયે સામાજિક ગતિશીલતાની માત્રામાં તફાવત જોવા મળે છે, એમાં પરિવર્તન જોવા મળે છે। દાખલા તરીકે આપણા ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થામાં પહેલા વ્યવસાયિક ગતિશીલતા ઘણી ઓછી હતી, પરંતુ હવે દેશનો આર્થિક વિકાસ થયો છે તો આર્થિક વિકાસને કારણે ઉદ્યોગીકરણને વેગ મળ્યો છે, શિક્ષણના પ્રમાણમાં વધારો થયો છે, જેને લીધે વ્યવસાયિક ગતિશીલતામાં પણ વધારો થયો છે। આમ એક જ સમાજમાં જુદા જુદા સમય અથવા તો વિશ્વના દરેક સમાજમાં સામાજિક ગતિશીલતાની માત્રામાં તફાવત જોવા મળે છે, એક સરખી જોવા મળતી નથી। ત્રીજો લક્ષણ છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા। સામાજિક ગતિશીલતાને કારણે વ્યક્તિ કે જૂથના દરજ્જામાં કે સ્થાનમાં પરિવર્તન આવે છે। વ્યક્તિ કે જૂથનો સમાજમાં જે સ્થાન કે દરજ્જો છે એમાં સામાજિક ગતિશીલતાને કારણે પરિવર્તન જોવા મળે છે। વ્યક્તિનો જે દરજ્જો છે એ નીચેથી ઉપર જઈ શકે, એટલે કે ઉર્ધ્વગામી, અથવા તો ઉપરથી નીચે, એટલે કે નિમ્નગામી જોવા મળે છે। આમ સમાજમાં વ્યક્તિનો
અથવા ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. આમ દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. આમ સામાજિક ગતિશીલતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જૂથના સ્થાનમાં આવતું પરિવર્તન. મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન ભણશું, સામાજિક ગતિશીલતાના પ્રકાર. વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય, સામાજિક ગતિશીલતાનો અર્થ આપી એના પ્રકારો સમજાવો. હવે આપણે જોઈએ સામાજિક ગતિશીલતાના પ્રકાર. સામાજિક ગતિશીલતાના મુખ્યત્વે બે પ્રકારો છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. પહેલા જોઈએ પ્રથમ પ્રકાર, આડી ગતિશીલતા. આડી ગતિશીલતા એટલે કે એક સમાન સ્તરમાંથી વ્યક્તિ કે જૂથ પોતાના એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સ્થળાંતર કરે તો તેને આડી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક શિક્ષક છે, કોઈ એક શાળામાં નોકરી કરે છે, તો એની બદલી થતા એ બીજી જગ્યાએ બદલી થઈને જાય છે તો એ આડી ગતિશીલતા છે. અહીંયા વ્યક્તિ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સ્થળાંતર કરે છે, પરંતુ એના હકો, દરજ્જાઓ, પ્રતિષ્ઠા કે આવકમાં ફેરફાર થતો નથી. આમ આડી ગતિશીલતા એટલે કે એક સમાન સ્તરમાંથી વ્યક્તિ કે જૂથ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સ્થળાંતર કરે તો તેને આડી ગતિશીલતા કહેવાય, કે જેમાં વ્યક્તિના હકો, દરજ્જાઓ, આવક કે પ્રતિષ્ઠા વગેરેમાં ફેરફાર થતા નથી. દાખલા તરીકે કોઈ એક અધિકારી છે, માની લો કે આરોગ્ય ખાતામાં કામ કરે છે, તો એ આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં એનો ટ્રાન્સફર થાય તો એ પણ આડી ગતિશીલતા છે. આપણા ભારતમાં પ્રવર્તતી નાતી વ્યવસ્થા એ આડી ગતિશીલતાનો ઉત્તમ ઉદાહરણ છે. બીજો પ્રકાર છે ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતા એ આડી ગતિશીલતાની તદ્દન વિરુદ્ધ પ્રવૃત્તિ જોવા મળે છે. ઊભી ગતિશીલતામાં વ્યક્તિનો સ્થાન ફેર તો થાય જ છે, પરંતુ સાથે સાથે તેના સ્તરમાં પણ ફેરફાર થાય છે. એટલે કે વ્યક્તિના સ્થાન ફેરની સાથે તેના દરજ્જા, હકો, પ્રતિષ્ઠા, આવક અને સત્તામાં પણ ફેરફાર થતા જોવા મળે છે. આમ ઊભી ગતિશીલતા એટલે કે વ્યક્તિના એક સ્તરમાંથી બીજા સ્તરમાં જે પરિવર્તન આવે છે તેને ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક શિક્ષક છે, એ શાળામાં શિક્ષક તરીકેનું કાર્ય કરે છે, તો જ્યારે આચાર્ય બને છે તો અહીંયા વ્યક્તિના સ્તરમાં, દરજ્જામાં ફેરફાર થયો છે. આમ ઊભી ગતિશીલતા એટલે કે વ્યક્તિના સ્તરમાં થતા ફેરફારને, સ્થળાંતરને ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. ઊભી ગતિશીલતામાં વ્યક્તિઓ પોતાના મૂળ દરજ્જાથી ઉપરની તરફ અથવા તો નીચેની તરફ ગતિ કરે છે. આ રીતે ઊભી ગતિશીલતાના બે પ્રકારો જોવા મળે છે. ઊભી ગતિશીલતા વિભાગ સી 2 માર્ક્સમાં પણ આ આખે આખો ચાર્ટ પૂછી શકાય. ઊભી ગતિશીલતા કે જેના બે પ્રકારો છે, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા એટલે કે વ્યક્તિ પોતે જે સ્થાનમાં છે, જે સ્તરમાં છે, સ્થાન ફેરફાર તો થાય જ છે, પરંતુ એના સ્તરમાં પણ ફેરફાર થાય છે. એટલે કે વ્યક્તિનો સ્થાન ફેર થાય છે, સાથે સાથે એના સ્તરમાં પણ ફેરફાર થાય છે, એના હકો, દરજ્જાઓ, પ્રતિષ્ઠા અને આવકમાં પણ ફેરફાર થાય છે. પોતે જે જગ્યાએ છે, જે દરજ્જા ઉપર છે, એના કરતા ઊંચો દરજ્જો પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે કોઈ પ્યુન છે, તો એ પ્યુન છે
પ્યુન માંથી કે પટાવાળા માંથી એ ક્લર્ક બને છે તો એને ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહેવાય ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા જેના પણ પાછા બે પેટા પ્રકારો જોવા મળે છે વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા પહેલો પ્રકાર વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા એટલે કે વ્યક્તિ જે સ્થાનમાં છે જે સ્તરમાં છે એના કરતા ઉપરના સ્તરમાં સ્થળાંતર કરે છે જેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે માધ્યમિક શાળામાં ભણાવતા શિક્ષક ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ભણાવે છે તો તેવી જ રીતે કોઈ એક શાખામાં કામ કરતો કોઈ ક્લર્ક છે કારકુન છે એ સારી ઓફિસરની પોસ્ટ ઉપર નિયુક્ત થાય છે તેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે જેનો બીજો પ્રકાર છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા જ્યારે કોઈ નિમ્ન સ્તરની વ્યક્તિઓનો જૂથ એના કરતા ઉપરના સ્તરમાં કે દરજ્જામાં સ્થળાંતર કરે ત્યારે તેને જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ટીવી સિરિયલમાં કામ કરતા કલાકારો ફિલ્મોમાં કામ કરવા લાગે છે તો હિન્દી ફિલ્મોમાં કામ કરતા કલાકારો અંગ્રેજી ફિલ્મોમાં હોલિવૂડમાં કામ કરવા લાગે છે તો તેને જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે હવે ઊભી ગતિશીલતાનો બીજો પ્રકાર છે નિમ્નગામી ઊભી ગતિશીલતા નિમ્નગામી ઊભી ગતિશીલતા એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે જૂથ પોતાનું જે સામાજિક સ્થાન છે એના કરતા નીચેના સ્થાનમાં સ્થળાંતર કરે તો તેને નિમ્નગામી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં વ્યક્તિ કે જૂથનું સ્થાન પોતે જે દરજ્જા ઉપર છે એના કરતા નીચું જોવા મળે છે નિમ્નગામી ઊભી ગતિશીલતાના પણ પાછા બે પેટા પ્રકાર છે પહેલો વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા અને બીજો જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા તો નિમ્નગામી ઊભી ગતિશીલતાનો પ્રથમ પ્રકાર જોઈએ વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા જ્યારે કોઈ એક વ્યક્તિ પોતે જે સામાજિક સ્તરમાં છે કે સામાજિક દરજ્જામાં છે એનામાંથી નીચલા સ્તરમાં સ્થળાંતર કરે છે ત્યારે તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કોઈ એક કોલેજમાં ભણાવતા પ્રોફેસર છે તો એ પ્રોફેસર જ્યારે કોઈ માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણાવે તો એ વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા જોવા મળે છે નિમ્નગામી ગતિશીલતામાં જેમાં વ્યક્તિ પોતે જે દરજ્જો ધરાવે છે એના કરતા નીચલા દરજ્જામાં જોવા મળે છે જેમાં એના દરજ્જાની સાથે સાથે એની પ્રતિષ્ઠા એની આવક વગેરેમાં પણ ફેરફાર થાય છે તો આમ વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતા એટલે વ્યક્તિ જે સ્થાનમાં છે એનું સ્થાન ફેર તો થાય જ છે પણ સાથે સાથે એના સ્તરમાં પણ ફેરફાર થાય છે એ મૂળ સ્તરમાંથી નીચેના સ્તરમાં સ્થળાંતર કરે છે જેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રકાર છે જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા જ્યારે કોઈ વ્યક્તિઓનો જૂથ જે ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતો હોય એનામાંથી નીચેના સામાજિક દરજ્જા તરફ
સામાજિક ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં ખેડૂતોનું જે શોષણ થતું હતું એને અટકાવવા માટે સરકારે જે ઘણોદ ધારો દાખલ કર્યો, ઘણોદ ધારો દાખલ કર્યો જેને લીધે જે મોટા મોટા જમીનદારો છે એમની જમીન ગણોતિયાઓને આપવામાં આવી. એટલે આ જમીનદારો બધા સામાન્ય ખેડૂતો બની ગયા. તો પહેલાના પ્રાચીન સમયમાં આપણા દેશમાં જ્યારે લોકશાહી નથી ત્યારે જુદા જુદા છૂટાછવાયા રજવાડાઓ હતા, જુદા જુદા પ્રદેશો હતા જેના જુદા જુદા રાજાઓ હતા જે પોતે પોતાની સત્તા ચલાવતા હતા. અને લોકશાહી આવી અને આખા દેશનું એકત્રીકરણ થયું ત્યારે આ બધા રજવાડાઓ બધાનો વિલીનીકરણ થયું, બધા એક થઈ ગયા. ત્યારે આ જે જુદા જુદા રાજાઓ હતા એ સામાન્ય નાગરિક બની ગયા. આમ જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા એટલે વ્યક્તિઓનું જે જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવે છે તેનામાંથી તે નિમ્ન દરજ્જા તરફ સ્થળાંતર કરે છે તેને જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં ભારતમાં બ્રાહ્મણોનું જે સ્થાન હતું, જે ઉચ્ચ સ્થાન હતું, તો હવે એવું રહ્યું નથી. કોઈ પણ જ્ઞાતિ છે એનો સ્થાન ઉચ્ચ જોવા મળે છે. તો આમ સામાજિક ગતિશીલતા કે જેના બે પ્રકારો છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતા જેના પણ પાછા બે પેટા પ્રકારો છે, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા જેના પણ પાછા બે પેટા પ્રકાર છે, વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. નિમ્નગામી ઊભી ગતિશીલતા જેના પણ પાછા બે પેટા પ્રકાર છે, વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા. તો આજે આપણે આ 5 માર્ક્સનો પ્રશ્ન ભણ્યા કે સામાજિક ગતિશીલતાના પ્રકાર અને આની પહેલા સામાજિક ગતિશીલતાનો અર્થ અને તેના લક્ષણો આ બે પ્રશ્નો આજે આપણે ભણ્યા, જેમાંથી તમારું હોમવર્ક આજે બીજો પ્રશ્ન છે. આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. સામાજિક ગતિશીલતાનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ફરી મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. નમસ્તે.